नमस्कार, सीधो संवाद में आपनो स्वागत है। हूँ नेहल। 182 सीट अने भारतीय जनता पार्टी, कांग्रेस अने आम आदमी पार्टी आ मुख्य त्रण पक्ष के जे वच्चे त्रिपाखियों जंग खेलाय तेवी शक्यता है। अने आज जंगनी वच्चे केटलीक बैठकों एवी पण छे के ज्यां भारतीय जनता पार्टी, कांग्रेस के पछी आम आदमी पार्टीए महिलाओं ने पण मैदान में उतारी छे। अने आम जे जंग छे ए खराखरीनो थशे, रसाकसी भर्यो थशे, ए बाबत निर्विवाद छे, नक्की छे। आज विषय पर आपणे चर्चा करवी छे। शीर्षक आप्युं छे 182 सीटमां महिलाओ केटली। तो आज विषय पर जारे आपणे चर्चा करवी छे त्यारे महत्वनी बाबत ए छे के सौराष्ट्र होय, कच्छ होय, दक्षिण गुजरात होय, मध्य गुजरात होय के उत्तर गुजरात होय, महत्वनी बाबत ए छे के महिलाओं ने सीट आपवामां आवी छे। महिलाओं में खास करीने विशेष बाबत ए छे के जे महिलाओ छे तेमांनी केटलीक महिला छे ते भीड छे, अनुभवी छे, केटलीक महिला एवी छे के जेने वारसागत राजकारण मळ्युं छे, तो केटलीक महिला डॉक्टर छे के एंजीनियर सुधीनो पण अभ्यास कर्यो छे। केटलाक भारतीय जनता पार्टीए जे महिलाने टिकीट आपी छे ते रिपीट उम्मेदवार पण छे, तो तेवुं ज क्यांक कोंग्रेसमां पण जोवा मळी रह्युं छे। जो आम आदमी पार्टीनी वात करवामां आवे तो प्रथम वखत तेवो चूंटणी मैदानमां छे, विधानसभानी चूंटणीमां छे, त्यारे प्रथम वखत केटलीक મહિલાઓને ચાન્સ તેમના તરફથી પણ આપવામાં આવ્યો છે, ત્યારે જુદા જુદા મુદ્દાઓને લઈને આજે આપણે પ્રયાસ કરવો છે કે જે મહિલા ઉમેદવાર તરીકે જેમની પસંદગી કરવામાં આવી છે તેવો વિકાસના કયા કયા કામને પ્રાધાન્ય આપશે, કઈ કઈ જે સીટ છે તે મહત્વની છે તેને લઈને આપણે જ્યારે ચર્ચા કરવી છે, જે કેટલાક દ્રશ્યો છે તે પણ અમે આપને બતાવવા પ્રયાસ કરીશું, જેમાં સ્પષ્ટ છે કે જે પ્રમાણે ચૂંટણીનો માહોલ છે અને આ માહોલની વચ્ચે જે મહિલાઓ છે તે પણ હવે ક્યાંક મેદાનમાં છે તે બાબત સ્પષ્ટ થઈ રહી છે। જ્યારે સીટની વાત કરવામાં આવે છે તો પ્રથમ તબક્કાની જે સીટો છે તે માટે વાત કરવામાં આવે તો ભાજપ, કોંગ્રેસ અને આપે મહિલાઓને ચૂંટણીના જંગમાં ઉતારી છે। तो जे प्रमाणे आपणे वात करीए छे, जुदा जुदा जे महिला उम्मेदवार छे तेने लईने भारतीय जनता पार्टीए क्यांक मन बनाव्युं छे कि जे महिला सीट छे तेना पर महिलाओने उम्मेदवारीनी तक आपवामां आवे, ए सीट उपर महिलाओने उतारवामां आवे। ने आज विषय पर ज्यारे आपणे वात करवी छे त्यारे आपणी साथे जोडाया छे तेनी वात करवामां आवे तो રીટાબેન પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ગાંધીનગર ઉત્તરથી। રીટાબેન આપનું સ્વાગત છે, નમસ્કાર। અને સાથે જ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ડોક્ટર દર્શિતા શાહ, ભારતીય જનતા પાર્ટી તરફથી તેઓ તેમની પસંદગી કરવામાં આવી છે, આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। રીટાબેન, સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ, જ્યારે આપણે વાત કરીએ છીએ ગાંધીનગરની, ગાંધીનગરની સીટ ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે અને વિશેષ બાબત એ પણ છે કે જ્યારે ગાંધીનગરની વાત કરવામાં આવે છે તો ગુજરાતનો પાટનગર છે, જ્યારે તમારા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે અને આપ ખુદ ગાંધીનગરના મેયર તરીકે પણ સેવા બજાવી રહ્યા છો, કેવી લાગણી અનુભવો છો? સૌ પ્રથમ તો ગાંધીનગર ઉત્તરમાંથી મારી ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવી છે તે બદલ હું કેન્દ્રીય નેતૃત્વ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ તેમજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। મેં મેયર તરીકે પણ ગાંધીનગરમાં ફરજ બજાવી ચૂકી છું, સેવક તરીકે કામ કરી ચૂકી છું અને આજે ફરીથી મને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે। ગુજરાતની ચૂંટણી અત્યારે ચાલી રહી છે, અત્યારે ગુજરાતનું પાટનગર એ ગાંધીનગર છે અને ગાંધીનગર એ પાટનગરમાંથી મારી પસંદગી કરવામાં આવી છે। પ્રથમ વખત ગાંધીનગર જિલ્લામાંથી એક મહિલાનું નેતૃત્વ કરવાની તક આપવામાં આવી છે, તેથી હું ગાંધીનગર અને ગુજરાતની સમગ્ર મહિલા તરફથી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। ચલો, બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો, ચર્ચા જે પ્રમાણે આપણે કરી રહ્યા છે। રાજકોટથી જો વાત કરવામાં આવે તો આ વખતે રાજકોટમાં પણ જે સીટ છે તેમાં ઉમેદવાર બદલવામાં આવ્યા છે, દર્શિતા, ડૉક્ટર દર્શિતા શાહની પસંદગી કરવામાં આવી છે અને ડૉક્ટર દર્શિતા શાહની જો વાત કરવામાં આવે તો રાજકોટની આ હાઈ પ્રોફાઇલ એ સીટ છે કે જ્યાં સૌ પ્રથમ વખત નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી લડ્યા હતા અને ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા હતા। ડૉક્ટર દર્શિતા શાહ, આપની લાગણી જાણવા માગીશ, આપને આ વખતે સીટ ફાળવવામાં આવી છે। લૂકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિ, આપણા પૂર્વ કર્ણાટકના રાજ્યપાલ
આદરણીય વજુભાઈ વાળાનું નેતૃત્વ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સંગઠન શક્તિ, આ ત્રિવેણી સંગમ તેમજ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને એમના કાર્યકર્તાના તપ દ્વારા ઉર્જાવાન થયેલી આ વિધાનસભા 69ની બેઠક પર જ્યારે મેં દાવેદારી નોંધાવી છે, ત્યારે હું સૌપ્રથમ તો આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનું ખૂબ ખૂબ આભાર માનું છું. એમની હું ખૂબ ઋણી છું અને એમને સર્વેને હું સાદર વંદન કરું છું. દર્શિતાજી, એક સવાલ એ પણ થાય કે જ્યારે આપણે રાજકોટ પશ્ચિમ બેઠકની વાત કરવામાં આવે છે, આ વખતે કેવી ફાઇટ જુઓ છો? કારણ કે એક બાજુ તમે છો તો બીજી બાજુ કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે મનસુખ કાલરિયાને અને આમ આદમી પાર્ટીએ દિનેશ જોશીને. ભારતીય જનતા પાર્ટી એટલે ભરોસાની સરકાર, ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વાસની સરકાર, ભારતીય જનતા પાર્ટી એટલે વિકાસની સરકાર. અને એટલા માટે થઈને ગુજરાત એટલે ભાજપ અને ભાજપ એટલે ગુજરાત. છેલ્લા 27 વર્ષથી અવિરતપણે ગુજરાતમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે. લોકોમાં ભારતીય જનતા પાર્ટીને લઈને એક વિશ્વાસ છે અને એટલા માટે થઈને જ આ વખતે દરેક ગુજરાતીએ એવું માને છે કે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ અમારી સરકાર છે. અને એટલા માટે થઈને દરેક ગુજરાતી એમ કહે છે કે ભાજપની સરકાર એટલે અમારી સરકાર, અને એટલા માટે આ ગુજરાત મેં બનાવ્યું છે, આ ગુજરાત અમે બનાવ્યું છે, એ દરેક ગુજરાતીઓનો આ વખતે નારો છે. આથી આ વખતે ભારતીય જનતા પાર્ટી પણ આવનારા દિવસોમાં ફરીથી ગુજરાતમાં પોતાનું શાસન કરવા જઈ રહી છે અને ખૂબ જંગી બહુમતીથી ચૂંટણીમાં મેદાનમાં આવી રહી છે. બિલકુલ દર્શિતાજી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ફરી એકવાર આપણે રીટાબેન પટેલ પાસે જઈશું, ગાંધીનગર ઉત્તરની જેમને સીટ ફાળવવામાં આવી છે. રીટાબેન, આપની પાસે આવીશ. એક સીધો જ સવાલ, ગાંધીનગરની જ્યારે વાત કરવામાં આવે છે, આપ મેયર તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છો, ત્યારે ગાંધીનગરના ખાસ કરીને પ્રશ્નો કયા કયા છે, કયા મુદ્દે જનતા પાસે જશો? ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારે ગાંધીનગરમાં ફક્ત 5000 માણસથી શરૂઆત થઈ હતી. અત્યારે ગાંધીનગર વિશાળ બન્યું છે. ગાંધીનગરમાં અત્યારે 5 લાખથી પણ વધારે વસ્તી છે. ત્યારે ગાંધીનગરના જે જૂના પ્રશ્નો હતા, ગટર અને પાણી, મારા મેયર વખતના કાર્યકાળ દરમિયાન ગાંધીનગરમાં જે સૌથી મોટો પ્રશ્ન હતો ગટરનો, એ 250 કરોડનો ટેન્ડર કરીને અમે એ કામ ચાલુ કરી દીધું છે. એ કામને ચાલુ થયે પણ 2 વર્ષ થઈ ગયા છે. એ કામ હવે પૂર્ણતાની આરે આવી રહ્યું છે. તેમજ બીજું એક કામ બહુ મોટું મારા મેયર વખતમાં થયું હતું, એ પણ હતું 250 કરોડનું. 24 કલાક ગાંધીનગર એક પ્રથમ શહેર હશે કે જેની અંદર 24 કલાક અને ફ્લેટની ઠેક ઉપરની ઊંચાઈ સુધી પાણી વગર મોટરે પહોંચશે. એ ગાંધીનગરની સૌથી મોટી લોકપ્રિયતા જનતાની વચ્ચે રહેશે કે ગાંધીનગર એક પ્રથમ શહેર હશે કે જ્યાં 24 કલાક પાણી મળશે. આ બંને કામ, બહુ મોટા પ્રોજેક્ટ ગાંધીનગરની અંદર ચાલુ છે. આ 2 પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જવાબદારી મારા શિરે રહેશે. તેમજ ગાંધીનગરની જનતાની જે પ્રાથમિક જરૂરિયાતો છે, રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, એ દરેક જરૂરિયાતોની પાછળ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. એના વિકાસના કામો ચાલુ છે. અને જરૂરિયાતો અને વિકાસ એક એવી વસ્તુ છે કે જેની કોઈ દિવસ પૂરું થતું જ નથી. એની જરૂરિયાતો રોજે રોજ ઉદ્ભવતી હોય છે અને જ્યારે જ્યારે પણ આ જરૂરિયાતો ઉદ્ભવતી હશે ત્યારે ગાંધીનગરની જનતાને પૂરેપૂરો સહકાર આપી હું મારી પૂર્ણ નિષ્ઠાથી, પ્રામાણિકતાથી પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. જે પ્રમાણે વાત કરી રીટાબેન, એક સવાલ એ પણ થાય કે જ્યારે આપણે ગાંધીનગરની વાત કરીએ છીએ તો સૌથી મહત્વની બાબત એ છે કે એક તો પાટનગર છે, સતત જે કેન્દ્રના નેતાઓ છે ત્યાંથી પણ અવર જવર હોય, પાટનગર છે મંત્રીઓની પણ અવર જવર હોય, અને કેટલાક પ્રશ્નો એવા પણ છે કે જે અમદાવાદ અને ગાંધીનગરની કનેક્ટિવિટી સાથે પણ સંબંધ ધરાવે છે. ખાસ કરીને મેટ્રોની આપણે વાત કરીએ, બસની સુવિધાની વાત કરવામાં આવે, એસટી બસની સુવિધાની વાત કરવામાં આવે, તો વધુને વધુને લોકોને લાભ મળે તે માટે કયા પ્રયાસ હાથ ધરશો? ગાંધીનગરની જે
ગાંધીનગરની જનતાની જરૂરિયાતને પહોંચી વળા એવી રીતે ગાંધીનગરમાં એસટી બસોની પણ કોર્પોરેશન દ્વારા શરૂઆત કરવામાં આવી છે, તેમજ ગાંધીનગરની અંદર મેટ્રો ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવી છે, તે પણ તેનું પણ કામ ચાલુ છે, એટલે ટૂંક સમયની અંદર ગાંધીનગરની જનતાને મેટ્રો ટ્રેનનો પણ લાભ મળશે, તેમજ સંખ્યા પ્રમાણે પૂરતી સંખ્યા પ્રમાણે ગાંધીનગરની અંદર જે જનતાની જરૂરિયાત છે તે બધી જ સેવાઓ પરિપૂર્ણ કરવા માટે ગાંધીનગરમાં પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવશે, તેમજ ગાંધીનગરની અંદર અમિતભાઈ ગાંધીનગરના લોકસભાના સાંસદ છે, તેથી જે પણ જરૂરિયાતો જ્યારે પણ ઉદ્ભવે છે ત્યારે તેમના તરફથી પણ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, અને જે પણ જરૂરિયાતો ઉદ્ભવ થતી હોય છે તેની જનતાની સાથે રહીને અમે જરૂરિયાતને પૂરી પરિપૂર્ણ કરવા માટે સહયોગ પૂરા પાડતા રહીએ છીએ. ચલો બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. રાજકોટ પશ્ચિમ બેઠક માટે ડોક્ટર દર્શિતા શાહ પર ભારતીય જનતા પાર્ટીએ કળશ જોડ્યો છે. ફરી એકવાર એમની પાસે જઈશું. ડોક્ટર દર્શિતા, એક સવાલ એ પણ છે કે આપ સ્વયં એક મહિલા છો, રાજકોટમાં ખાસ કરીને કયા કયા પ્રશ્નો છે, મહિલાઓના કયા પ્રશ્નો પર આપ ભાર આપશો? રાજકોટ એ સૌરાષ્ટ્રનો પાટનગર છે, અને જ્યારે રાજકોટને સૌરાષ્ટ્રના પાટનગર તરીકે જોવામાં આવ્યું છે ત્યારે રાજકોટના ગત વર્ષોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ સારો વિકાસ થયો છે, અને ઉત્તરોત્તર આવનારા દિવસોમાં પણ રાજકોટમાં ખૂબ સારો વિકાસ થવા જઈને રહ્યો છે, કારણ કે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનું જ શાસન થવા જઈ રહ્યું છે. ત્યારે બહેનોને લગતા જે કાંઈ પણ પ્રશ્નો બહેનોના હશે એ બહેનોના પ્રશ્નનું અમે તાત્કાલિક નિરાકરણ કરીશું, અને એ બહેનોને સંપૂર્ણ રીતે ન્યાય મળે એને અમે ચોક્કસ કાળજી રાખીશું. અને એક પ્રશ્ન એ પણ છે કે ખાસ કરીને જ્યારે રાજકોટની વાત કરવામાં આવે છે ને, આપની જે બેઠક છે તે રાજકોટ શહેરી વિસ્તારમાં આવે છે, શહેરી વિસ્તારના તે પણ ખાસ કરીને રાજકોટના પ્રશ્નો છે એ કયા છે, અને તેનો ઉકેલ આવે તે માટે આપ શું કરશો? રાજકોટના અત્યારે સવિશેષ એવા કોઈ મોટા પ્રશ્નો છે નહીં, પરંતુ આવનારા દિવસોમાં અમારો એક મુખ્ય મુદ્દો હાજી રિવરફ્રન્ટનો છે કે રાજકોટમાં હાજી રિવરફ્રન્ટનું અમારું એક સપનું છે જે હાલના તબક્કે એ ચાલુ પણ અમે કરી દીધું છે એમનું કામ, અને અમારા માધ્યમથી ચારેય ધારાસભ્યો જે હશે એના માધ્યમથી આવનારા દિવસોમાં અમે એ હાજી રિવરફ્રન્ટનું કામ સત્વરે પૂર્ણ કરીશું, કે જે રાજકોટના વાસીઓનું એક સ્વપ્ન છે એ અમે સાકાર કરવાને તરત નેમ કરીશું. ચલો, તો ડૉક્ટર દર્શિતા શાહ, આપનો ખૂબ ખૂબ આભાર આપ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા તે માટે, ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે આપણે ચર્ચા જારી છે, ફરી એકવાર આપણે ગાંધીનગર ઉત્તર બેઠક રીટાબેન પટેલ પાસે જઈશું. રીટાબેન, આપની પાસે આવવા માંગી, જ્યારે આપણે ગાંધીનગરની વાત કરવામાં આવે છે, મેયર તરીકે પણ આપની કામગીરી ખૂબ સારી રહી છે, હવે પ્રશ્ન એ છે કે કુટુંબનો સપોર્ટ આપને કેવો મળે છે? જ્યારે કોઈ પણ મહિલા ઘરની બહાર ઉમરો અંડોળીને બહાર નીકળતી હોય ત્યારે સૌથી પહેલો સપોર્ટ એને એના પરિવારનો હોય છે. હું એક જોઈન્ટ પરિવારની અંદર રહું છું, જે મારા પરિવારની અંદર મારા સાસુ સસરા, દિયર દેરાણી અને બાળકો સાથે હું એ પરિવારમાં રહું છું. પણ જ્યારે હું ઘરની બહાર પગ મૂકું છું, વિકાસના કામો માટે જનતાની વચ્ચે જાઉં છું, ત્યારે મને પરિવારની કોઈ ચિંતા રહેતી નથી. પરિવારમાંથી મને પૂરો સપોર્ટ મળતો રહે છે. મારા બાળકોને પણ મારી બાળકોની પણ ચિંતા રહેતી નથી. બાળકોનો પણ સાર સંભાળ ઘરની બીજી મહિલાઓ કરી લે છે, તેમજ મારા પતિનો પણ મને એટલો જ સપોર્ટ રહે છે. અત્યારે આપણે પહેલાંની એક કહેવત હતી કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ હવેનો સમય એવો આવ્યો છે કે હવે સફળ સ્ત્રીઓની પાછળ એના પરિવારના પુરુષોનો હાથ છે, અને એ કહેવત મારા માટે ચોક્કસ રીતે પરિપૂર્ણ થાય છે. મારા પરિવારનો મારા દરેક કામની અંદર પૂરો સપોર્ટ રહે છે, અને હું કોઈ પણ નિર્ણય લેવાની હોઉં ત્યારે હું પરિવાર સાથે ચર્ચા કરું છું. ચર્ચા વિચારણા કરીને પછી અંતિમ એની પર, અને મારું પરિવાર એક રાજકીય વર્ષોથી જૂનું રાજકીય પરિવાર રહ્યું છે, એટલે મારા પરિવારને રાજકીય અનુભવ પણ ખૂબ જ છે, એટલે આમ એમની સાથે હું ચર્ચા વિચારણા કરીને અંતિમ નિર્ણય લઉં છું. બિલકુલ, આપે ખૂબ જ મહત્વની વાત કરી, પણ અહીંયા પ્રશ્ન એ પણ થાય છે કે જ્યારે આપની પસંદગી કરવામાં આવી છે તો પાર્ટીએ પણ જોયું હશે કે કયા કયા ગુણ છે કે જે ધારાસભ્ય તરીકે બિલકુલ પરફેક્ટ બેસે છે, તમારા મતે એ ગુણ કયા હોઈ શકે? એના માટે હું એ પણ કારણ આપીશ કે મારો પરિવાર એ ગાંધીનગરના જૂના રાજકીય પરિવારમાંથી એક પરિવાર છે. મારા પરિવાર એ ની અંદરથી ગાંધીનગરના સર્વપ્રથમ પ્રમુખ, સંગઠન પ્રમુખ મારા પરિવારમાંથી હતા. એ પછી મારા પરિવારમાં મારા પતિએ પણ યુવા મોરચાની અંદર કામ કર્યું છે, પાર્ટીની અંદર સંગઠનમાં કામ કર્યું છે. ત્યારબાદ મારી કોર્પોરેટર તરીકે પસંદગી કરીને ત્યારબાદ મારી મેયર તરીકે પસંદગી કરવામાં આવી. મેયરની અંદર 2.5 વર્ષની અંદર મારા કામો જ
જોઈને પાર્ટીએ મારી પસંદગી કરી હશે, તેમજ જે નરેન્દ્રભાઈએ એક સ્વપ્ન સસીવ્યું હતું કે હવે વધુમાં વધુ મહિલાઓ નેતૃત્વ કરે અને એજ્યુકેટેડ મહિલા બહાર આવે અને એનું એજ્યુકેશનનો લાભ, એના નેતૃત્વનો લાભ સમાજને મળે એ દિશા તરફ જે એમને સ્વપ્ન સેવ્યું હતું એના લીધે પણ મારી પસંદગી કરવામાં આવી હોય તેવું હું અનુમાન લગાવી શકું છું. એવી મહિલાઓ સાથે સંવાદ કરી રહ્યા છે કે જે જુદા જુદા પક્ષમાંથી મહિલા ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ રહી છે. રાજકોટથી ડૉક્ટર જે પ્રમાણે આપણી સાથે છે, તેવી જ રીતે જો વાત કરવામાં આવે, દર્શિતાબેન આપણી સાથે રાજકોટથી છે, રીટાબેન પટેલ આપણી સાથે ગાંધીનગર ઉત્તર બેઠક માટે આપણી સાથે જોડાયા છે. સુરતની વાત કરવામાં આવે તો ભારતી પ્રકાશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે કરંજ બેઠક માટેના. ભારતીબેન, આપનું પણ મંતવ્ય ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને સૌથી પહેલાં તો અભિનંદન આપની પસંદગી કોંગ્રેસ તરફથી થઈ છે તે માટે. એક સીધો પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે જ્યારે કરંજ બેઠક માટે આપની પસંદગી થઈ છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આપની સામે છે પ્રવીણ ગોગારી અને આમ આદમી પાર્ટીના છે મનોજ સોરઠિયા, કોમ્પિટિશન કેવી જોઈ રહ્યા છો? પરંતુ પછી ફક્ત ને ફક્ત લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચારમાં એ લોકો મોહિત થઈને ભ્રષ્ટાચારની તરફે વળ્યા હતા અને એના લીધે પબ્લિકમાં એ લોકોનું કઈ અસ્તિત્વ રહ્યું નથી, એટલે ડાયરેક્ટ ફાઇટ છે. ભરતીબેન, જ્યારે આપણે સુરતની વાત કરવામાં આવે છે તો આ વખતે એવું જોવામાં આવે છે કે ત્રીજો પક્ષ છે એ પણ ક્યાંક પ્રચાર પ્રસારમાં લાગ્યો છે, એટલે કે બહુ જે ફાઇટ છે તેની વાત કરીએ તો તે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે છે, એને તમે કઈ રીતે જુઓ છો? જે ત્રીજો પક્ષ છે, મેં તમને અગાઉ પણ કહ્યું કે એનું કોઈ વજૂદ જ નથી, અને બીજેપી છે તેઓ બીજેપીમાં અત્યારે જે ચાલુ ધારાસભ્ય છે એ ધારાસભ્યના કોઈ કામ નથી બોલતા. બે ટર્મ કોર્પોરેટર, એક ટર્મ ધારાસભ્ય રહી કરંજ વિસ્તારમાં 50% વધારે લોકો પ્રવીણભાઈ ગોગારી કોણ છે એ ખબર નથી, ચહેરાથી તો એને કોઈ ઓળખતું જ નથી, ફક્ત ને ફક્ત ઘરમાં બેસી પોતાના ધંધાને ફાયદો કરે છે અને પક્ષને ફાયદો કરે છે. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી, આપણે ચર્ચા કરી રહ્યા છે, ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ પણ આપણી સાથે છે. રીટાબેન, ફરી એકવાર આપની પાસે આવવા માંગીશ. ગાંધીનગર ખૂબ જ હાઈ પ્રોફાઇલ સીટ, મહત્વપૂર્ણ સીટ પણ માનવામાં આવે છે અને એ સીટ કે જ્યાં ગુજરાતની વિધાનસભા બેસે છે, ગાંધીનગરની જ્યારે વાત કરીએ છીએ, આપ મહિલા ઉમેદવાર છો, કયા કયા ફેક્ટર્સ છે કે જેના પર તમારે વિશેષ ત્યાં ધ્યાન આપવું પડશે? સાચી વાત કહી આપને કે ગાંધીનગર એ સર્વશ્રેષ્ઠ શહેર છે. અહીંયા વીઆઈપી વિધાનસભા છે. ગાંધીનગર શહેરની અંદર અત્યારે જોવા જઈએ તો ગાંધીનગરની કોઈ ચિંતા નથી, અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આપણે પણ મંતવ્ય ચેનલ પણ સાક્ષી છે કે ગાંધીનગરમાં હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી, એની અંદર અમે 44માંથી 41 કોર્પોરેટર લાવ્યા છીએ, એટલે ગાંધીનગરની અંદર દરેક સેક્ટરની અંદર દરેક વોર્ડની અંદર અમારા 4-4 કોર્પોરેટર છે, એટલે શહેરનું વાતાવરણ અત્યારે ખૂબ જ સરસ છે. ગાંધીનગરની ગામડાની અંદર જોઈએ તો ગામડાની અંદર પણ અત્યારે અમારા કોર્પોરેટર છે, જિલ્લા પંચાયતના પણ સદસ્યો છે, એટલે ગામડાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા સભ્યો, નેતાઓ, કાર્યકર્તાઓ, સંગઠન સક્ષમ છે, એટલે ગાંધીનગરની અંદર ચોક્કસથી મને વિશ્વાસ છે કે આ વખતે અમે જંગી વોર્ડથી લીડ લાવીશું અને ફરીથી કમરનું ફૂડ ખીલવીશું. રીટાબેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. રાજકોટ પશ્ચિમ ફરી એકવાર જઈશું ડૉક્ટર દર્શિતા શાહ પાસે, ભારતીય જનતા પાર્ટીના તેઓ ઉમેદવાર છે. દર્શિતાજી, જો આપની પસંદગી જ્યારે હવે થઈ છે અને ચૂંટાઈને આવો છો તો એવા કયા 5 કામ છે, કારણ કે આપે જે પ્રમાણે વાત કરી કે એવા કોઈ ખાસ કામ નથી, કયા 5 કામ છે કે જેના પર આપ પ્રાયોરિટીથી કામ કરશો? ભારતીય જનતા પાર્ટી માટે
નાનામાં નાના કોઈ પણ માણસના જે કાંઈ પણ છેવાડાના પ્રશ્નો છે એ બધા જ પ્રશ્ન એને હંમેશા અગ્રતા આપવામાં આવતી હોય છે અને આવા પ્રશ્નોને ધ્યાન લઈને આવનારા દિવસોમાં જે કાંઈ પણ પ્રજાલક્ષી કાર્યો હશે એનો તાત્કાલિક નિર્ણય કરવામાં આવશે અને તાત્કાલિક પ્રજાને એ પ્રજાને આ બાબતે ધ્યાનમાં લેવામાં આવશે. અને એક છેલ્લો પ્રશ્ન આપણે ડૉક્ટર દર્શિતા શાહ કે તમારા વિસ્તારમાં ખાસ કરીને કયા કયા જે પ્રાથમિક સુવિધાની આપણે વાત કરીએ, શાળાની વાત કરીએ, આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આપણે વાત કરીએ, હોસ્પિટલની વાત કરવામાં આવે, તેમાં ખાસ કરીને સુધાર માટે શું કરશો? મેં આપને પહેલાં જ જણાવ્યું કે વિધાનસભા 69ની બેઠક એ ખૂબ ઉર્જાવાન થયેલ બેઠક છે અને આ બેઠકમાં બધી જ પ્રાથમિક સુવિધાઓ દરેક લોકોને અપાયેલી છે, પરંતુ વધુને વધુ સારો વિકાસ થાય અને વધુને વધુ લોકોને સવલત મળે એ માટેના સતત ને સતત પ્રયત્નો અમારી સાથે રહેશે અને આ સાથે લોકોને સાથે રાખીને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરીને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનું સૂત્ર ફરીથી આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચરિતાર્થ થવા જઈ રહ્યું છે એની મને સંપૂર્ણ ખાતરી છે. ચલો, ખૂબ ખૂબ આભાર ડૉક્ટર દર્શિતા શાહ, આપ અમારી સાથે જોડાયા તે માટે અને રાજકોટ પશ્ચિમ માટે જે આપ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી રહ્યા છો તો તેમાં પણ આપ સતત પ્રયાસ કરો અને તે જ પ્રમાણે આગળ જો વાત કરી. ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ છીએ. કરંજ બેઠક સુરતની બેઠક છે, ભારતી પ્રકાશ પટેલ છે જે કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમનું બહુ સ્પષ્ટ માનવું છે કે ત્રીજા પક્ષનું અસ્તિત્વ અહીં જોવા મળતું નથી. ભારતીજી, એક સીધો સવાલ આપણે એ પૂછવા માંગીશ કે જ્યારે કોંગ્રેસ હવે જ્યારે રણ મેદાનમાં ઉતરી છે ત્યારે કયા કયા મુદ્દાઓને લઈને કોંગ્રેસ જશે? કોંગ્રેસ હંમેશા કહે છે કે કોંગ્રેસનું કામ બોલે છે, કયા કયા કામો તમે જનતા સુધી બતાવશો, પહોંચાડશો? ભારતીજી, કોંગ્રેસનું કામ તો પહેલેથી જ બોલે છે. કોંગ્રેસ પરિવર્તન લાવવા જઈ રહી છે, પરિવર્તન આવશે અને પરિવર્તન લાવશું એ જ અમારો નિશ્ચય છે. આજે અમે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી આ ત્રણ મુદ્દા ઉપર આગળ વધવા માંગીએ છીએ. ભારતીજી, એક પ્રશ્ન એ પણ છે કે 27 વર્ષથી કોંગ્રેસ છે તે સત્તામાં નથી, 27 વર્ષથી કોંગ્રેસ છે તે સત્તામાં નથી, એટલે કોંગ્રેસ પણ કમબેક માટે પ્રયાસ કરી રહી છે, આ પ્રયાસ છે તે પૂરતા છે? શું બીજું કરવું પડશે કે જેથી મતદાર છે તે આકર્ષાય અને કોંગ્રેસને મત આપે? અમારો તો મુખ્ય મુદ્દો છે ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી. આ ત્રણ મુદ્દા પર અમે આગળ વધીશું. અમારા લોકલ મુદ્દા જે છે, સ્થાનિક મુદ્દા છે, એ મુદ્દા તો અમારા ચાલુ છે. એમાં અમારે ફાઇલ હાથે, જે ફાઇલ વાળા મકાન છે એમાંથી દસ્તાવેજ કરવાના. જો હું વિધાનસભામાં ચૂંટાઈને જઈશ તો પહેલો મુદ્દો મારો વિધાનસભામાં આ જ હશે કે આ ફાઇલવાળા મકાનને દસ્તાવેજમાં પરિવર્તન કરો. આ સાથે અમારી કોંગ્રેસ આજે જઈ રહી છે સત્તાના માધ્યમ લાવવા માટે થઈને, સત્તા અમારી આવશે અને કોંગ્રેસે જે કામ કર્યા છે આજે 70 વર્ષમાં એ કામ અત્યારે કોંગ્રેસના બોલે છે અને કોંગ્રેસના કામ બોલે છે. કોંગ્રેસ કામ કરે છે અને કોંગ્રેસ કામ કરતી રહી છે એ લોકોને ખબર છે. પરિવર્તન કરીશું, પરિવર્તન લાવશું અને પરિવર્તન થશે. ભારતીજી, સુરતના કેટલાક વિસ્તારની વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં મરાઠી વસ્તીનું પ્રભુત્વ આપણને જોવા મળે છે, તો કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં પરપ્રાંતિયો, બહારના રાજ્યના લોકો અહીંયા રોજગારી માટે આવ્યા હોય તેવું પણ છે. કેટલીક જે પરંપરાગત સુરતની જે બેઠક કહેવાય છે તે છે કે જ્યાં સુરતની વસ્તી છે, સુરતી છે, તો વરાછા જેવી કેટલીક બેઠક એવી પણ છે કે જ્યાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ આપણને ત્યાં જોવા મળે છે, ખાસ કરીને જે અમરેલી અને જૂનાગઢથી ત્યાં ગયા હોય. કરંજની વાત કરવામાં આવે તો ખાસ કરીને સમીકરણ કઈ રીતે છે, કયા કયા વ્યવસાય સાથે લોકો જોડાયેલા છે, કઈ કઈ જ્ઞાતિ અને સમાજના છે? કરંજમાં પહેલા તો સૌથી વધારે પાટીદાર સમાજ છે, એ પછી આહિર સમાજ છે, આહિર સમાજથી પછી છે રાજસ્થાની વોટર્સ પણ છે, એ સાથે બ્રાહ્મણ સમાજ પણ છે, મોચી સમાજ, દરેક સમાજ કરંજમાં છે. એટલે કરંજ અમારે 1900થી અમારે ગરીબ વર્ગ જે સ્લમ વિસ્તાર આવે છે એમાં પરપ્રાંતિય અને મૂળ સુરતી પણ અમારા વિસ્તારમાં છે. એટલે કરંજ એટલે સર્વ જ્ઞાતિનો એક વિસ્તાર છે અને કરંજ માટે સર્વ જ્ઞાતિ અમારા માટે એક સમાન છે.
बिल्कुल भारती जी आप अमारी साथे जोड़ायेला रहेजो। रीटाबेन पटेल भारतीय जनता पार्टी ना नेता गांधीनगर उत्तर नी बैठक माटे एमनी पासे आपणे जईशुं। रीटाबेन ज्यारे आपणे वात करीए छीए ज्ञाति समीकरण गांधीनगर में आपनी जे सीट छे त्यां ज्ञाति समीकरण कया छे, कया प्रकारनी वस्ती छे, कई वस्ती छे अने ते तमाम वस्ती ने आकर्षवा माटे भाजपने वोट आपे ते माटे आप शुं करशो? गांधीनगर उत्तरनी अंदर सौथी वधारे पाटीदार समाज छे, त्यारबाद ब्रह्म समाज छे, त्यारबाद क्षत्रिय समाज छे अने छેલ્લામાં બધી અન્ય જાતિઓ છે। પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ બધા સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીને ધ્યાનમાં રાખીને, કિસાન હોય, મહિલા હોય, દરેકને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવી છે। કેન્દ્ર સરકારની યોજના, રાજ્ય સરકારની યોજના, દરેક યોજના બનાવતી વખત છેવાડાના માનવીને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવી છે, જેનો લાભ અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છે કે વિધવા સહાયથી મહિલાઓ લાભ લઈ રહી છે, વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે, કિસાનને પણ એનો લાભ મળી રહ્યો છે। દરેક યોજનાની અંદર, માધ્યમની અંદર જનતાને રાખવામાં આવી છે, એની અંદર કોઈ જ્ઞાતિને ધ્યાનમાં નહીં પણ સર્વ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવી છે અને તેનો લાભ ગુજરાતની દરેક જનતા લઈ રહી છે। આથી હું સ્પષ્ટપણે કહી શકું છું કે ગાંધીનગરની જનતા વિકાસને ધ્યાનમાં રાખીને આ વખતે ભાજપને વોટ કરશે અને ફરીથી ગાંધીનગરની અંદર ભાજપનું ચિહ્ન, ફરીથી ભાજપ લહેરાશે। જી બિલકુલ, તો દર્શક મિત્રો આપણે આજે એક એવો સંવાદ કરી રહ્યા છીએ સીધા સંવાદમાં કે જેમાં એવી મહિલાઓ કે જેઓ ઉમેદવારી કરી રહી છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી હોય, કોંગ્રેસ હોય કે પછી આપ તરફથી હોય, પણ સૌથી મહત્વની બાબત એ છે કે સારી બાબત એ છે કે તમામ પક્ષ છે જે મહિલાઓને પણ ટિકિટ આપે છે અને એ જે નેતૃત્વ આગળ વધે તે માટે પ્રયાસ કરે છે। જે મહિલાઓ ઉમેદવાર તરીકે જોડાય છે તેમની સાથેનો આપણો સીધો સંવાદ જારી રહેશે। હાલ સમય છે એક બ્રેકનો। તો બ્રેક બાદ આપનું સ્વાગત છે સીધો સંવાદમાં। આપણે સીધો જ સંવાદ કરી રહ્યા છે એવી નારી, એવી મહિલાઓ સાથે કે જે ગુજરાતની 182 સીટમાં પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે, એ ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટીના હોઈ શકે। ભારતી પ્રકાશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે, કરંજ બેઠક માટે તેઓ આપણી સાથે જોડાયા છે, સાથે જ ગાંધીનગર ઉત્તર બેઠક માટે રીટાબેન પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે। આ સિવાય ગુજરાતની એવી કેટલીક સીટો પણ છે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ સીટોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો તેમાંની એક સીટ એટલે છે જામનગર નોર્થ। જામનગર ઉત્તર સીટની જ્યારે વાત કરીએ છીએ, રીવાબા જાડેજા તેમની પસંદગી કરવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટીએ તેમના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। મહત્વપૂર્ણ છે કે રીવાબાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે તેઓ મૂળ રાજકોટના છે, પોતે બિઝનેસમેન પણ છે અને મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો તેમનો ઉચ્ચ અભ્યાસ રહેલો છે, સામાજિક કાર્યો સાથે પણ તેઓ સંકળાયેલા છે। સૌથી વિશેષ બાબત એ પણ છે કે એવા અનેક લોકો છે કે જેમને, જેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની તરીકે પણ તેમને જુએ છે। 2016માં તેમણે તેમની સાથે લગ્ન કર્યા હતા। ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પહેલાં તેઓ કરણી સેનામાં પણ સભ્ય તરીકે કામગીરી કરી ચૂક્યા છે। એટલે રીવાબા જાડેજાની જ્યારે વાત કરવામાં આવે છે, મહત્વપૂર્ણ છે કે જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી હતી અને તે સમયે તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો। રીવાબાની જ્યારે આપણે વાત કરવામાં આવે છે ત્યારે એક બાબત એ પણ છે કે આ જે સીટ છે ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત સીટ છે, જે ધર્મેન્દ્રસિંહ જાડેજા જે અહીંના ઉમેદવાર ગણાતા હતા પરંતુ આ વખતે એ જે ટિકિટ છે તે રીવાબા જાડેજાને ફાળવવામાં આવી છે। એટલે આ જે બેઠક છે તે પણ એટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જામનગર ઉત્તરની બેઠક। અહીંયા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ત્રિપાંખિયા જંગની શક્યતા જોવામાં નથી આવતી, એ બાબત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ટક્કર કહી શકાય। રીવાબા જાડેજા યુવા ચહેરો છે, યુવા નેતૃત્વ છે અને સાથે જ એક સેલિબ્રિટી ચહેરા તરીકે પણ જોવામાં આવે છે અને સૌથી મહત્વની બાબત એ છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ અત્યારે તેમના સમર્થનમાં પ્રચારમાં લાગી ચૂક્યા છે। તો જે પ્રમાણે આપણે ચર્ચાનો દોર આગળ વધારીએ છીએ, ફરી એકવાર આપણે ગાંધીનગર ઉત્તર સીટ ભારતીય જનતા પાર્ટીએ જેમને ટિકિટ આપી છે રીટાબેન પટેલ આપણી સાથે છે। રીટાબેન ફરી એકવાર આપની પાસે આવીશ જ્યારે આપના વિસ્તારના પ્રશ્નોની વાત કરવામાં આવે છે, આપણે સીધા જ પ્રશ્ન પૂછવા છે કે ખાસ કરીને રસ્તા, ગટર, પાણી, શહેરી વિકાસ આ પ્રશ્નો છે ગાંધીનગરમાં, તેનો ઉકેલ કઈ રીતે લાવશો?
હમણાં જ મેં આપના માધ્યમથી જણાવ્યું કે ગાંધીનગરની અંદર સૌથી મોટા બે પ્રશ્નો હતા, ગટર અને પાણીનો, જેનું સોલ્યુશન મેં મારા મેયરના સમયગાળા દરમિયાન સોલ્વ કરી દીધા હતા. એના મોટા બે ટેન્ડરો થઈ ગયા છે, એનું કામ પણ ચાલુ છે, ટૂંક સમયમાં એનું કામ પૂર્ણ પણ થઈ જશે. ત્યારબાદ આવે છે કે રસ્તા, અહીંયા પાટનગર યોજના કામ કરી રહી છે સરકાર દ્વારા, પાટનગર દ્વારા અહીંયા રોડ રસ્તાનું કામ ચાલે છે. એટલે એ સ્વાભાવિક છે કે ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે, અહીંયા મંત્રીઓ, વીઆઈપી લોકોનો વસવાટ છે, અહીંયા અધિકારીઓનો વસવાટ છે. એટલે અહીંયા રસ્તાઓ પાછળ પણ ખૂબ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, રસ્તાઓ પણ સુંદર બનાવી દેવામાં આવ્યા છે. પણ જ્યારે કોઈ પણ વિકાસ કરતા હોઈએ ત્યારે વિકાસ સદાય માટે રહેતો નથી હોતો, એની અંદર કોઈને કોઈ જરૂરિયાતો ઉદ્ભવ થતી જ હોય છે ટૂંક સમયની ગાળાની અંદર, એની અંદર સમારકામ પણ કરવા પડતા હોય છે. એ આવી જ રીતે લાઇટોની અંદર પણ હોય છે કે જ્યારે એક વખત કોઈ પણ કામ કરી દેવામાં આવતું હોય ત્યારે વારંવાર એની અંદર કંઈ પણ થતું હોય તો એની પાછળ જરૂરિયાત ઊભી થતી હોય છે. એટલે એમ કહી શકાય કે પ્રાથમિક જરૂરિયાતો જે જનતાની છે એ પ્રાથમિક જરૂરિયાતો હંમેશા એની અંદર કંઈક ને કંઈક નવું પરિવર્તન જનતાને જોતું હોય છે, નવો વિકાસ જોતો હોય છે. અને એની પાછળ ગાંધીનગર શહેરની અંદર કોર્પોરેશન પણ સ્માર્ટ સિટી અંતર્ગત કામ કરે છે. અહીંયા અમિતભાઈ પણ અહીં લોકસભાના સાંસદ છે, એમની પણ ગ્રાન્ટ છે અને ધારાસભ્યની, આ ત્રણેય ગ્રાન્ટથી ગાંધીનગર શહેરનો ખૂબ જ સારો વિકાસ થઈ રહ્યો છે. અને આગામી દિવસોની અંદર પણ હું ગાંધીનગરની જનતાની જરૂરિયાતોને લક્ષમાં રાખીને આગળ વિકાસના કામો ધરીશ. ચલો બિલકુલ રીટાબેન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. વાત કરવી છે વડોદરાની. વડોદરાની જ્યારે વાત કરવામાં આવે છે તો એવી જ એક મહત્વપૂર્ણ બેઠક એટલે વડોદરા સિટી, અને વડોદરા સિટીમાં જે એસસી અનામત બેઠક કહેવાય છે, અને આ બેઠકમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ જે કળશ ઢોળ્યો છે તે મનીષાબેન વકીલ પર ઢોળ્યો છે. મનીષાબેન વકીલ જે નેતા ભારતીય જનતા પાર્ટી છે, તેમની વિરુદ્ધમાં જો વાત કરવામાં આવે તો આપ નેતા જીગર સોલંકી છે. સૌથી મહત્વની બાબત એ છે કે ત્રીજી વખત તેમને ટિકિટ ફાળવવામાં આવી છે. આ બેઠક પર હજી કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યા, ત્યારે આ જે બેઠક છે તેમાં ખાસ કરીને કયા પ્રશ્નો છે તેની લઈને પણ આપણે મનીષાબેન વકીલ સાથે સીધો જ સંવાદ કરીશું. મનીષાબેન, મંતવ્ય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તો આપને એ પૂછવું છે કે મહિલાઓનું રાજકીય દ્રષ્ટિએ મહત્વ કેટલું છે, તમે કઈ રીતે જુઓ છો અને લોકલ બોડીમાં મહિલાઓનું સ્થાન કેટલું? ગુજરાતમાં તમે જુઓ તો ભાઈઓની સંખ્યામાં બહેનો 52% જેટલી રેશિયોમાં પહોંચવા આવી છે. ત્યારે આપ જોઈ શકો છો કે જ્યારે ઇલેક્શન્સ હોય છે કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ તરીકે જ્યારે બહેનો આગળ કામ પડતું કામ કરતી હોય છે ત્યારે સિન્સિયરિટી જોવામાં મળે છે. તો એ બધું જોવામાં ધ્યાનમાં રાખીએ તો નીચે લોકલ સેલ્ફ ગવર્મેન્ટથી લઈને ઉપર સુધીમાં ઘણી બધી બહેનો આવી છે. પણ લોકલ સેલ્ફ ગવર્મેન્ટની વાત કરું, જેવું કે નગરપાલિકાની વાત કરું કે કોર્પોરેશનની વાત કરું, તો ત્યાં અમે બહેનોને 50% સંખ્યામાં તક આપેલી જ છે. એટલે એ જોતા જોઈએ તો નીચે જે જરૂરિયાતની બેઝિક એમ્યુનિટીઝની વસ્તુ છે, જે લોકોને બધી સુવિધાઓ પ્રાપ્ત કરાવે છે, તો એ બોડી જોવો છો તો 50% છે. એટલે આવનાર દિવસોમાં કે વર્ષોમાં આપણે જોઈશું કે ધીમે ધીમે એના પર્સન્ટેજ વધતા જશે. એક સવાલ આપને એ પણ પૂછવો છે કે જ્યારે આ રીતે ઉમેદવારની પસંદગીની વાત આવે છે તો પ્રશ્ન એ પણ થાય છે કે ઘણીવાર ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં કે પછી જિલ્લા પંચાયતમાં જે જવાબદારીની વાત કરીએ, ચૂંટાઈ આવે છે મહિલા, પરંતુ એ જવાબદારી નિભાવે છે તેમના પતિ. સરપંચની વાત હોય તો સરપંચ પતિ, તાલુકા પંચાયત હોય તો તાલુકા પંચાયત પતિ, એ બાબત કઈ રીતે જુઓ છો આપ? બિલકુલ, હું એવું માનું છું કે આજકાલની જે બહેનો છે એ ખૂબ ભણેલી ગણેલી છે અને પોતાની જવાબદારી સમજે છે અને સક્ષમ પણ છે. એટલે એવું બહુ રેર કેસીસમાં થતું હશે કે જ્યાં બહેનોને પ્રતિનિધિત્વ આપ્યું હોય એના ભાઈઓ કામ કરતા હોય, એવું રેરલું થતું હોય. પણ ભારતીય જનતા પાર્ટીમાં તો અમે બિલકુલ એને ટકોર કરીએ છીએ એને, અને જો બહેનો નવી આવી હોય તો અમારી સાથે રાખીને એને શીખવાડીએ છીએ, જેથી કરીને એને જે કામગીરી કરવાની છે, લોકો માટેની જે સેવા કરવાની છે, એને જે તક મળી છે એને કેવી રીતે એ યુઝ કરી શકે અને આઉટપુટ કેવી રીતે સારી રીતે આપી શકે એના માટે પણ અમે લોકો વાત કરતા હોઈએ છીએ. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એવું બહુ ઓછું જોવામાં મળતું હોય છે. હા, પણ ગામડાઓ વિસ્તારમાં જ્યાં બહુ એક્સપોઝર બહેનોને ન મળ્યું હોય તો ત્યાં એવું કંઈક હોય છે, તો અમે પણ ત્યાં પણ અમે લોકો એ વાતનું ધ્યાન રાખીએ છીએ કે બહેનોને વધારે તક મળે, ભાઈઓને સમજાવવાથી અને બહેનોને આગળ લાવવાથી ખૂબ સારો એવો સારો ફરક પડે છે. નીચે પણ વાત કરી બહુ સ્પષ્ટ છે, પણ અહીંયા પ્રશ્ન એ પણ આવીને ઉભો રહે છે કે ઘણીવાર આપ પોતે જ મહિલા છો અને સાથે જ્યારે આપણે વાત કરીએ છીએ આપ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પણ સંભાળો છો, તો ખાસ કરીને મહિલા હોવાને નાતે ક્યાંક એવું બન્યું છે કે
તમારા કામમાં ક્યાંક અડચણ આવતી હોય? મહિલા બાળ વિકાસનો જ્યારે વિભાગ મારી પાસે છે તો હું એવું માનું છું કે એવી કોઈ તકલીફ મને પડી નથી, અને મારી સાથેનો જે સ્ટાફ હોય કે મારું નેતાગણ હોય એ લોકો મને ખૂબ સપોર્ટ કર્યો છે, અને એવી રીતે હું મારું કામ કરવામાં પણ જ્યાં પણ કંઈ કચવાટ હતો, કંઈ જ્યાં પણ મને એવું લાગતું કે મને આ ના સમજ પડે કે ક્યાં કેવું થાય, તો અમે બિલકુલ અમારા જે વડીલ નેતાગણ છે એમની સાથે વાત કરીને પણ એનો બહાર એનો નિર્ણય કેવી રીતે પોઝિટિવ થઈ શકે એવું કરતા. પણ ભારતીય જનતા પાર્ટીમાં તમે જુઓ તો જે બહેનો કોઈકનું કોઈક સ્થળે છે, કોઈકનું કોઈક પોસ્ટ પર છે, એમને કાયમ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અને ભારતીય જનતા પાર્ટી એવી વિચારધારા સાથે ચાલે છે કે બહેનોને કેવી રીતે આગળ કરવા, અને મહિલાલક્ષી બધી યોજનાઓ પણ તમે જોશો તો મહિલાલક્ષી હશે, કંઈ સમાજમાં વાત હશે તો મહિલાલક્ષી જ વાત હશે, જેથી કરીને બહેનોને પ્રોત્સાહન મળે અને ખૂબ આગળ સારી રીતે કામ કરી શકે, સક્ષમ મળી શકે. એ બી જરૂરી છે કે એ સશક્ત બને, એનું પણ ધ્યાન જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાખતી હોય, અને એ પાર્ટીની હું જો મંત્રી હોઉં તો હું તો એમ કહીશ કે એ મારી મને એવી પ્રેરણા એમણે આપી છે, અને નીચે પણ હું મારી નીચે ગુજરાત રાજ્યની બહેનોને હું કેવી રીતે સારી રીતે આગળ વધારી શકું, કેવી રીતે સક્ષમ બનાવી શકું એની ચિંતા ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ છે. જે પ્રમાણે આપણે વાત કરી મનીષાજી કે મહિલાઓ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત પણ કરવામાં આવે છે, વિવિધ યોજનાઓ છે તેની પણ વાત કરી, પણ ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ગુજરાતમાં કુપોષણનો દર મહિલાઓમાં 45% પણ વધારે છે. મહિલાઓમાં કુપોષણ નાબૂદ થાય, સુપોષણ આવે તે માટે શું પગલાં ભરશો? બિલકુલ, જ્યારે મારું જવાબદારી મળી હતી મને મંત્રીપદની ત્યારે કુપોષણની ખૂબ સમસ્યા ગુજરાતમાં હતી, અને ત્યારે મને એવું લાગતું કે શું કરી શકાય બહેનો માટે, ખાસ કરીને પ્રેગ્નન્ટ બહેનો માટે. તો એમને જે ખોટ હોય શરીરમાં એને વિટામિન્સમાં કેવી રીતે આપણે ઉમેરો કરી શકાય, તો એના માટે આપણે મુખ્યમંત્રી માતૃવાત્સલ્ય યોજના માટે લાવ્યા, અને એના માટે થઈને આપણે 2 કિલો ચણા, 1 કિલો તુવેરની દાળ અને 1 લિટર તેલ, એની જે યોજના છે જે પીએમ સાહેબ પોતે લોન્ચ કરી છે MMY યોજના, તો એ યોજના દ્વારા પ્રેગ્નન્ટ બહેનોને એ દર મહિને એને અનાજ મળશે, અને 2 વર્ષ સુધી એ અનાજનો લાભ મળશે, જેથી કરીને એ બાળક જન્મે એના પછી પણ એને ક્યાંક પણ કોઈ વિટામિનની કમી ના રહી જાય, પ્રોટીનની કમી ના રહી જાય, એના માટેની આ યોજના. સાથે સાથે ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ ચિંતા કરી છે, લગભગ 72 જેવા તાલુકાઓમાં પોષણ સુધા યોજના લોન્ચ કરી. પોષણ સુધા યોજનાના લીધે જે ટ્રાઇબલ વિસ્તારમાં કુપોષિતથી પીડાતા બાળકો હોય, માતા હોય, ગર્ભવતી માતા હોય, એ લોકોને તો આહાર કેવી રીતે મળી રહે, 2 ટાઈમનું સરખું જમવાનું એમને મળી રહે, એની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલી છે. ચલો બિલકુલ, મનીષા વકીલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપણે સંવાદ જારી રહેશે. જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છે, ભારતી પ્રકાશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર સુરતથી છે, રીટાબેન પટેલ ભાજપના ઉમેદવાર ગાંધીનગર ઉત્તરથી છે. ભારતીજી ફરી એકવાર આપની પાસે આવવા માંગીશ, જ્યારે આપની વાત કરીએ છીએ તો આપ સુરત શહેર મહિલા મોરચાના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છો, કોંગ્રેસમાં પીસીસીમાં સંગઠનમાં પણ આપે કામ કરેલું છે, ખાસ કરીને સુરતની આપણે વાત કરીએ છીએ, મહિલાઓના પ્રશ્નો કયા કયા છે, ઉકેલ કઈ રીતે લાવશો? મહિલાઓમાં તો પહેલા તો અહીંયા તમે કહો તો સુરતમાં અત્યારે રેપ કેસ એટલા બને છે, આ ગૃહમંત્રી પોતે સુરતના હોવા છતાં પણ મહિલા સુરક્ષા બાબતે સરકાર એકદમ જ નિષ્ફળ છે. સાથે મહિલાઓને રોજગારી, જે ઘરે બેઠા બહેનો કામ કરે છે, અમારા સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ બહુ મોટો છે, આ ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે કાર્યો થાય છે તે સ્ટોન લગાવવાના, સિલાઈ કામ કરવાની જેવા કામો બહેનો ઘરે બેસીને કરે છે, એ લોકો માટે સરકારે કઈ યોજના ક્યારેય કરી નથી. બચત યોજના કે લોન યોજના, લોન આપવા માટે પણ કોઈ વાત કરી નથી, એટલે સુરતમાં મહિલાઓ માટે સરકાર કંઈ કરતી નથી, આ હું તમને કહું છું. અને જો અમારી સરકાર આવશે તો અમે બચત યોજના અને લોનનું વિચારીશું. જી બિલકુલ, તો જે પ્રમાણે આપે વાત કરી, જે આપે વાત કરી ને ભારતીજી, એમાં એક બાબત મારે એ જાણવી છે કે સુરતની જ્યારે વાત કરીએ છીએ તો ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં વસ્તી પણ ખૂબ જ મોટી માત્રામાં છે, રોજગારી માટેના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ ઘણા બધા એવા છે કે જેને રોજગારી નથી મળતી, જો રોજગારીની આપવાની વાત આવે તો આપ શું પ્રયાસ કરશો? અત્યારે આખા દેશમાં બેરોજગાર લોકોનો રાફડો ફાટ્યો છે, સરકાર ફક્ત ને ફક્ત પ્રાઇવેટાઇઝેશન કરીને લોકોને એજ્યુકેશન તરફે વાળી છે, પણ એ એજ્યુકેશનનું રિઝલ્ટ આવતા બેરોજગારો એટલા વધી ગયા છે
કે અત્યારે પકોડા તળવાનો ટાઈમ આવી ગયો છે વિદ્યાર્થીઓને અને બેરોજગારોને, તો હું એટલું કહેવા માંગુ છું કે અમારી કોંગ્રેસની સરકાર આવશે તો અમે અમારી સરકારે જેટલી બેરોજગારીને રોજગારી આપવાની જે યોજના બહાર પાડી છે તો રોજગારીને અમારી સરકાર વધારે મહત્વ આપશે। चलो बिल्कुल आप अमारी साथे जोड़ायेला रहेशो। जे भारतीय जनता पार्टी ना उम्मीदवार छे रीटाबेन पटेल गांधीनगर उत्तर, तेमनी पासे आपणे जईशु अने उत्तर मेळवानो प्रयास करीशु। रीटाबेन, ज्यारे कोंग्रेसनी वात करवामां आवे छे तो आ वखते तेमनो मुद्दो एवो छे के कोंग्रेसना काम बोले छे अने साथे साथे कोंग्रेस एम पण कहे छे के मोंघवारी अने बेरोजगारीना शस्त्रोथी अमे भाजपने हरावीशुं, आपनो जवाब जाणवो छे। કોંગ્રેસ પાર્ટી અને આ પાર્ટી આપ જોઈ શકો છો કે ફક્ત પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયાથી જ કામ કરે છે, એ હંમેશા એક જ વાત કર્યા કરે છે કે અમે પરિવર્તન લાવીશું પરિવર્તન લાવીશું, ફક્ત વાતો જ કરે છે, હવામાં વાતો કરે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી બોલ્યા કરતાં કામ વધારે કરે છે। અત્યારે આપણે પ્રથમ ચરણમાં જોઈ શકીએ છીએ કે ઉમેદવારીની અંદર આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીએ બીજી બધી પાર્ટી કરતાં સૌથી વધારે મહિલાને પ્રાધાન્ય આપ્યું છે, સૌથી વધારે મહિલાઓને ટિકિટ ભારતીય જનતા પાર્ટીમાંથી આપવામાં આવી છે અને એવી મહિલાઓને આપવામાં આવી છે જે શિક્ષિત છે, યુવા વર્ગ છે, જેનું નેતૃત્વ સમાજને મળી શકશે, જેનો લાભ મહિલાને સમાજને મળી શકશે, એવી મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે। એ આપ જોઈ શકો છો કે બીજી બધી પાર્ટીઓ કરતાં ભારતીય જનતા પાર્ટીમાં સૌથી વધારે મહિલાઓ કામ કરશે, એ એક પરિવર્તન છે। પહેલું ચરણમાં જે પરિવર્તન બતાવ્યું છે, પરિવારમાંથી મહિલાઓ બહાર આવશે, બીજી મહિલાઓ જ્યારે આગળ હશે ત્યારે એની પાછળ બીજી અનેક મહિલાઓના વિકાસના કામો થશે, તેવી જ રીતે તમે દરેક વસ્તુની અંદર જોશો કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી સત્તામાં છે, ત્યારે 27 વર્ષની અંદર એને સતત વિકાસના કામો કર્યા છે। અત્યારે જનતા પણ માને છે કે વિકાસ એટલે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વાસની પાર્ટી। અત્યારે અમે જ્યારે પ્રચારમાં પણ નીકળતા હોઈએ ત્યારે દરેક શહેરની જનતા અમારી સાથે જોડાયેલી હોય છે અને તે અવિરતપણે માને છે કે આ પાર્ટી જો સત્તામાં આવશે તો ચોક્કસથી ગુજરાતનો વિકાસ થશે। અને અત્યારે પણ દરેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, દરેક વખતે કોંગ્રેસ પાર્ટી કહેતી હોય છે કે આ વખતે અમે ભવ્ય વિજય મેળવીશું, અમારી જનતા અમારી સાથે છે, પણ આપ સર્વ જોઈ શકો છો, હું આ મંતવ્યના માધ્યમથી કહું છું કે આપ સર્વ પણ જોઈ શકો છો કે અત્યારે સૌથી વધારે સીટો ભારતીય જનતા પાર્ટીની આવે છે। ક્યારે પણ આપ સૌ વિચારી શકો છો કે ક્યારે જનતા કોઈ પાર્ટીની સાથે હોય એના વિકાસને એના વિશ્વાસથી એની પાર્ટીની સાથે હોય છે। અને હું એ પણ અવિરતપણે કહી શકું છું કે આગામી દિવસોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક રીતે જીત થશે। ચલો બિલકુલ, રીટાબેન પટેલ તેમજ ભારતી પ્રકાશ પટેલ આપ બંને અમારી સાથે જોડાયેલા રહેશો, આપણી ચર્ચા છે તેને સતત જારી રાખીશું। મનીષા વકીલ પણ આપણી સાથે જોડાયેલા છે। રીવાબા જાડેજા, જામનગર ઉત્તરની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક, ભારતીય જનતા પાર્ટીએ આ વખતે રીવાબા ઉપર જે પસંદગીનો કળશ ઢોળ્યો છે ત્યારે પ્રાથમિક ભૂમિકામાં આપણે જણાવવાનું કે રીવાબા ગુજરાતના રાજકોટના છે, તેમના પિતા બિઝનેસમેન છે, મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો ઉચ્ચ અભ્યાસ રીવાબા જાડેજાએ કરેલો છે, લાંબા સમયથી તેઓ સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે। વર્ષ 2016માં તેમણે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા અને આ ઉપરાંત તેઓ કરણી સેનાના સભ્ય પણ રહી ચૂક્યા છે। રીવાબા જાડેજાની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ તરીકે પણ જોવામાં આવે છે અને રીવાબા પોતાનો મોટાભાગનો સમય રાજકોટ તેમજ જામનગરમાં વિતાવે છે। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે રીવાબાએ પણ એવો એ રીતે આશ્વસ્ત હતા કે ભારતીય જનતા પાર્ટીની ચોક્કસ જીત થશે। જ્યારે આ બેઠકની વાત કરવામાં આવે છે તો ભાજપ તરફથી ઉમેદવાર છે રીવાબા જાડેજા, કોંગ્રેસ તરફથી છે ભીપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટી તરફથી છે કરસન કારમુર। ત્યારે રીવાબા જાડેજાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જીત અમારી જ થશે, તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ। અને જ્યારે આવે છે સેન્ટ્રલ નેતૃત્વની વાત કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે એક એમની પર્સનાલિટી છે, લોકોનું એમના પ્રત્યેનો એક વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટી માટેનો એક જે વિશ્વાસ છે એ અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકો ઉત્સાહથી વધાવી રહ્યા છે, આવકાર આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જીતશે એવો વિશ્વાસ છે એ દેખાડી રહ્યા છે। તો અમારી જીત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આ સીટ પણ એટલી જ મહત્વપૂર્ણ
गणाय छे। जे जुदा जुदा दृश्यो अमे आपने बतावी रह्या छे ए जीत माटे केटला आशास्पद छे ते पण अमे आपने बतावी रह्या छे। मनीषाबेन वकील वडोदरा सिटी जे बैठक छे त्यां भारतीय जनता पार्टीना उम्मेदवार छे ते पण आपणी साथे जोडाया छे। फरी एकवार चर्चानो दौर तेमनी साथे आपणे आगळ वधारीए। मनीषाजी, एक सवाल ए पण छे के ज्यारे आप मंत्री तरीकेनी अने पण महिला अने बाळ विकास मंत्री तरीकेनी जवाबदारी निभावो छो त्यारे तमारा મત વિસ્તારની મહિલાઓ માટે તમે ખાસ કરીને કયા કયા કાર્યો કર્યા છે વિશેષ રૂપે આરોગ્યને લઈને? બિલકુલ, મેં જ્યારે કુપોષણની વાત કરીએ છીએ ત્યારે લગભગ 4-1 મહિના સુધી જે પ્રેગ્નન્ટ બહેનો હોય અને આંગણવાડીના બાળકો એ લોકો માટે સ્પેશિયલ એક બોક્સ બનાવવામાં આવ્યો જેથી કરીને પૂરતી એ લોકોને આહાર મળી રહે અને એ બોક્સ લગભગ અઠવાડિયામાં એકવાર એમના ઘરે એ પહોંચાડવામાં આવ્યો જેથી કરીને એ લોકોને લોહી તત્વ વધે, એ લોકોનું બીજા કંઈક વિટામિન્સ ખૂટતા હોય તો તે પણ પૂરતા પ્રમાણમાં મળી રહે એની ચિંતા કરી. અને બીજી એક ખાસ વાત, વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં ખાસા વર્ષોથી હોસ્પિટલ નથી. પૂર્વ વિસ્તારના કોઈ પણ નાગરિક બીમાર પડે તો એને SSG જવું પડે કાં તો ગોત્રી હોસ્પિટલ જવું પડે જે લગભગ 10-12 કિલોમીટર દૂર છે. કોરોનાના સમયમાં પણ એવું પણ અમે જોયું કે અહીંથી જ્યારે કોરોના પીડિત જે નાગરિક હોય એ ત્યાં જ્યારે ગોત્રી જાય ત્યાં સુધી એનો દમ તૂટી જતો એવી પરિસ્થિતિમાં બી અમે લોકોને જોયા છે. ત્યારે એવો વિચાર આવ્યો કે કેમ ના આપણે વિસ્તારમાં જ એક હોસ્પિટલ સારી ઊભી કરવામાં આવે અને એવી રીતે અમે કાર્ડિયક હોસ્પિટલ પણ લઈ આવ્યા છે. આવનાર દિવસમાં કેન્સર ઇન્સ્ટિટ્યૂટ પણ ત્યાં જ અમે બનાવીશું અને પૂર્વ વિસ્તારમાં જે હેલ્થને લાગતું જે પ્રશ્ન છે એને કેવી રીતે નિકાલ કરી શકીએ એની પણ અમે ચિંતા કરી છે. સાથે સાથે વિસ્તારમાં ન્યૂ VIP રોડમાં ખૂબ ટ્રાફિકની સમસ્યા હોવાથી એક ફ્લાયઓવરની યોજના છે. હવે 3 ફ્લાયઓવર એરપોર્ટ સર્કલથી લઈને વૃંદાવન ચોકડી સુધી બનવાના છે. મનીષાજી, જે પ્રમાણે આપણે વાત કરી કે ઘણા બધા વિકાસ કાર્યો કર્યા છે એ પણ દર્શક મિત્રોને આપણે જણાવવું છે કે સરકારની કઈ કઈ યોજનાઓ તમારા મત વિસ્તારમાં લાગુ કરી છે. મેં જે વાત કરી કે જે હેલ્થની ફેસિલિટી જે મળવી જોઈએ વિસ્તારમાં, ખાસ કરીને હોસ્પિટલની વાત કરું તો 250 કરોડથી ઉપરની આ હોસ્પિટલ બનવા જઈ રહી છે જેમાં બધી સુવિધાઓ હશે. સાથે સાથે કોઈ બી નાગરિક બીમાર પડે તો એને શું ફેસિલિટી પ્રાથમિક સ્તરે મળી શકે એની પણ ચિંતા પૂર્વ વિસ્તારમાં પહેલી વાર થઈ છે. સાથે હું એમ પણ કહીશ કે નેક્સ્ટ જનરેશન જે પોલીસ સ્ટેશન છે જેથી કરીને સેફ અને સિક્યોરિટીની એક મહિલાઓને ફીલ થાય એના માટે દરેક વોર્ડમાં અમે પોલીસ સ્ટેશન ખોલ્યા. સાથે સાથે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વિથ રેસિડેન્સ અમે પોલીસ સ્ટેશન પ્રોવાઈડ કર્યું છે જેને નેક્સ્ટ જનરેશન પોલીસ સ્ટેશન કહેવાય છે અને આખા ગુજરાતમાં પહેલું એવું પોલીસ સ્ટેશન હશે જે રેસિડેન્સ સાથે બન્યું છે. સાથે સાથે ACPની ઓફિસ, DCPની ઓફિસ અને ક્રાઇમ ઓફિસ પણ એ જ બિલ્ડિંગમાં એકદમ ટેકનોલોજી યુક્ત બિલ્ડિંગ પહેલીવાર ગુજરાતમાં પોલીસ સ્ટેશન આ બન્યું છે. મનીષા વકીલ, એક છેલ્લો અને ખૂબ જ મહત્વનો પ્રશ્ન, અને પ્રશ્ન એ છે કે વડોદરાના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં જે કોમ્યુનિટીને લઈને પણ ક્યાંક વિવાદ થતા હોય છે અને એ વિવાદને ટાળવા માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. આપના વિસ્તારની પરિસ્થિતિ શું છે? બિલકુલ, હું કહીશ કે મારા દરેક વોર્ડના પોલીસ સ્ટેશનમાં અશાંત ધારા લાગુ પડ્યો છે. અશાંત ધારા એટલા માટે કે ઘણા વર્ષોથી કોઈક ને કોઈક કોમી રમખાણો થાય, રાત્રે પડે કોઈક તહેવારોમાં કોઈક પ્રોબ્લેમ થાય અને ઘણીવાર એવું પણ થાય કે એક કોમ્યુનિટીના લોકો કોઈ બીજી કોમ્યુનિટીના ઘર લઈ લે અને એથી કરીને અંદર બહુ જ પ્રોબ્લેમ થતા હતા. વિસ્તારમાં જે બોર્ડર ઘણા અમુક વિસ્તારની બે કોમ્યુનિટી વચ્ચેની જે બોર્ડર હોય એ બોર્ડર પર ખૂબ તોફાનો થાય અને એના લીધે જ્યારે લોકોની રજૂઆત આવી મારી પાસે કે અશાંત ધારા હોવું જોઈએ જેથી કરીને બીજી કોમ્યુનિટીના લોકો એક કોમ્યુનિટીના લોકોના ઘર ના ખરીદે અને એક કોમ્યુનિટી વધતી જાય એરિયામાં તો ઇમ્બેલેન્સ થઈ જાય. એથી કરીને આપણે અશાંત ધારા લાવ્યા જેથી કરીને લોકોને સુખ શાંતિ મળી. સાથે સાથે જ્યારે હું વાત કરું છું ટ્રાફિકની તો પૂર્વ વિસ્તારમાં પહેલીવાર એવું બનશે કે 3 ફ્લાયઓવર એક સાથે સરકારે પાસ કરેલા છે અને ટૂંક સમયમાં ઇલેક્શન પછી એનું ખાતમુહૂર્ત પણ થશે. જી બિલકુલ. તો મનીષાજી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. મહત્વપૂર્ણ છે કે જ્યારે વડોદરા સિટી બેઠકની વાત કરવામાં આવે છે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક પણ છે. અગાઉ 2 વાર તેઓ ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા છે અને 3જી વાર તેમને તક મળી છે ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે જે વિકાસના કાર્યો છે તે સતત જારી રહેશે. જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે કુલ મળીને વિવિધ જે મહિલા સીટો છે જેમાં ભાજપ કોંગ્રેસ કે આપ દ્વારા આપવામાં આવી હોય તેની આપણે વાત કરીએ છીએ. એક વાત આપણે કરવી છે ભાવનગર પૂર્વ બેઠકની. ભાવનગર પૂર્વની જ્યારે વાત કરવામાં આવે છે તો આ પણ ખૂબ જ રસાકસીવાળી બેઠક માનવામાં આવે છે. આ બેઠકમાં અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો વિભાવરીબેન દવે છે તેઓ અહીંથી ધારાસભ્ય પણ હતા,
મંત્રી પદે પણ તેઓ રહી ચૂક્યા છે અને વિભાવરીબેન દવેના નામની આ વખતે બાદબાકી થઈ છે અને આ વખતે જે ટિકિટ છે તે આપવામાં આવી છે સેજલબેન પંડ્યાને. સેજલબેનને ફાળે આ બેઠક ગઈ છે. ભાવનગર પૂર્વ બેઠક માટે હવે વિભાવરીબેન દવેનું સ્થાન સેજલબેને લીધું છે. આ બેઠકની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે આ બેઠક માટે પણ અનેક નામ ચર્ચામાં હતા અને આખરે જે પસંદગી થઈ છે, પસંદગી મોડી થઈ હતી પરંતુ આખરે જે નામ આવ્યું તે સેજલબેન પંડ્યાનું નામ આવ્યું હતું. અને સેજલબેનની જ્યારે વાત કરીએ તો ભાવનગર શહેર પ્રમુખના પત્ની પણ છે. સેજલબેનની જ્યારે વાત કરીએ ત્યારે અહીંયા ખાસ કરીને ત્રણ ઉમેદવાર છે. ભાજપ તરફથી સેજલ રાજીવ કુમાર પંડ્યા, કોંગ્રેસ તરફથી બળદેવ સોલંકી અને તેવી જ રીતે આમ આદમી પાર્ટીનું જે હમણાં નામ સામે આવ્યું છે તે અનુસાર હમીર રાઠોડ. એટલે આ બેઠક પણ એટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નેક્સ્ટ બેઠકની વાત કરીએ તો તે છે પોરબંદરની કુતિયાણા બેઠક. કુતિયાણા બેઠકની વાત કરવામાં આવે છે તો મહત્વપૂર્ણ એટલા માટે પણ કહેવામાં આવે છે કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે પસંદગીનો કળશ ઢોળ્યો છે તે ઢેલીબેન ઓડેદરા પર ઢોળ્યો છે. ભાજપે ઢેલીબેન ઓડેદરાની પસંદગી કરી છે, કોંગ્રેસે નાથા ઓડેદરા અને આમ આદમી પાર્ટીએ ભીખાભાઈ મકવાણા. પણ મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી આ જે બેઠક છે ત્યાં એનસીપીના કાંધલ જાડેજા ચૂંટાઈને આવતા હતા. આ વખતે તેમને એનસીપીએ મેન્ડેટ નથી આપ્યો એટલે તેમણે અપક્ષ ઉમેદવારી પત્ર પણ ભર્યું છે. ત્યારે જે રસાકસી છે તે ભાજપ અને એનસીપીની અપક્ષ ઉમેદવાર કાંધલ જાડેજાની વચ્ચે છે તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે. વાત કરીએ લિંબાયત. સુરતની મહત્વપૂર્ણ સીટ લિંબાયત, સંગીતા પાટીલ, મરાઠીઓનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે અને લિંબાયતની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ત્રિપાંખિયા જંગની શક્યતા જોવામાં આવે છે. ભાજપ તરફથી સંગીતા પાટીલ, ત્રીજી વાર તેમને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ તરફથી ગોપાલ પાટીલ અને આમ આદમી પાર્ટી તરફથી પંકજ તાયડે. નવાઈની વાત એ છે કે ત્રણેય ઉમેદવાર મરાઠી છે, મરાઠી પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે. આગળ વાત કરીએ નાંદોદ બેઠકની. નાંદોદ, નર્મદા જિલ્લો, નાંદોદ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ. અહીં ભારતીય જનતા પાર્ટીએ ડોક્ટર દર્શનાબેન દેશમુખ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. મહત્વપૂર્ણ છે કે દર્શનાબેનના પિતા ચંદુભાઈ દેશમુખ ભરૂચના સાંસદ તરીકે બે વખત રહી ચૂક્યા છે. આ વખતે અહીંયા જંગ છે તે ભાજપ તરફથી ડોક્ટર દર્શના દેશમુખ, કોંગ્રેસ તરફથી હરેશ વસાવા અને આમ આદમી પાર્ટી તરફથી પ્રફુલ્લ વસાવાને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. રસાકસીભરી એવી સીટ એટલે છે ગોંડલની સીટ. ગોંડલ પર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ ગીતાબા ઉપર કળશ ઢોળ્યો છે. ગોંડલની સીટની જ્યારે વાત કરીએ છીએ ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. અહીં ભાજપના નેતા ગીતાબા જાડેજા છે, જે હાલના ધારાસભ્ય પણ છે, એટલે કે તેમને રિપીટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ તરફથી સીટ આપી છે યતીશભાઈ દેસાઈને, કે જેઓ રાજકોટ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પણ છે. અને આમ આદમી પાર્ટી તરફથી નિમિષાબેન ખૂંટ, એટલે કે બે મહિલા છે, ભાજપ અને આપ બે મહિલા છે, તેમની વચ્ચે આ ટક્કર છે. રાજકોટ ગ્રામીણ, રાજકોટ ગ્રામીણ બેઠકની જ્યારે વાત કરીએ છીએ તો અહીંયા એસસી માટેની અનામત સીટ છે અને આ ટિકિટ ફાળવવામાં આવી છે ભાનુબેન બાબરિયાને. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. તો કોંગ્રેસ તરફથી અહીં સુરેશ બથવારની પસંદગી કરવામાં આવી છે અને આપનો સૌરાષ્ટ્રનો જાણીતો ચહેરો વશરામ સાગઠિયા, તેમણે પણ અહીંયાથી ઉમેદવારી નોંધાવી છે આપ માટે. વાત કરીશું ગાંધીધામ સીટની. ગાંધીધામ એસસી અનામત સીટ છે. ગાંધીધામ સીટ માટે ભારતીય જનતા પાર્ટીએ મહિલાની પસંદગી કરી છે. માલતીબેન મહેશ્વરી પર કળશ ઢોળવામાં આવ્યો છે. તો કોંગ્રેસે ભરત સોલંકી ઉપર દાવ લગાવ્યો છે અને આમ આદમી પાર્ટીએ બી ટી મહેશ્વરી, એટલે કે બે મહેશ્વરી વચ્ચેનો આ જે જંગ છે એ જામશે. વાત કરીએ ઉના બેઠકની. ઉનાની વાત કરીએ તો અહીં સેજલબેન ખૂંટ, આમ આદમી પાર્ટીએ મહિલા નેતા ઉતાર્યા છે સેજલબેન ખૂંટ, અને તેમની સામે પૂજા વંશ, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભાજપના નેતા કે સી રાઠોડ પર કળશ ઢોળવામાં આવ્યો છે. તળાજા બેઠક, ભાવનગરની તળાજા બેઠકની વાત કરીએ તો અહીંયા લાલુબેન ચૌહાણ આપના નેતા છે, એટલે કે અહીંયા પણ આપે મહિલા ટિકિટ આપી છે અને તેમની સામે કનુભાઈ બારૈયા કોંગ્રેસના નેતા અને ગૌતમ ચૌહાણ ભાજપના નેતાની પસંદગી કરવામાં આવી છે. ઝઘડિયા, ઝઘડિયા બેઠક ખૂબ જ રસાકસીભરી મનાય છે. અહીંયા આમ આદમી પાર્ટીએ જોખમ લીધું છે, તે છે ઉર્મિલા ભગતને ટિકિટ આપી છે. ઝઘડિયાની જ્યારે વાત કરવામાં આવે છે, નવાઈની વાત એ છે કે વર્ષોથી અહીંયા બીટીપી જીતતી આવી છે. આ વખતે પહેલીવાર જે મુખ્ય જંગ છે તે પિતા અને પુત્ર વચ્ચે છે. છોટુ વસાવાની વાત કરીએ, તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાઈ છે અને તેવી જ રીતે બીટીપીમાંથી વાત કરવામાં આવે તો મોહન વસાવાએ ટિકિટ છે તે નોંધાવી છે. તો આ જે બેઠકોની આપણે વાત કરી, ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક મનાય છે. તમામ પક્ષે એ રીતે પ્રયાસ કર્યા છે કે મતદાતાઓને રીઝવવા માટે મહિલાઓનો પણ ક્યાંક સહારો લે અને સાથે સાથે મહિલાઓ થકી પણ રાજકારણમાં અને દેશમાં વિકાસ થાય.
તો જે પ્રમાણે આપણે વાત કરી, હવે આશા રાખીએ કે આ જે મહિલાઓ છે તે ચૂંટાઈને આવે પણ ખરા અને સારામાં સારા કાર્યો કરે પણ ખરા. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.